ગુજરાતીમાં કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. આ વાત સત્કાર્ય માટે પણ લાગુ પડે છે. કોઈને મદદરૂપ થવું ને તે ખૂબ ઉમદા કાર્ય છે. ગમે તેટલી નાની એવી મદદ કેમ ના હોય, પણ તે માટે પહેલ કરીએ અને કરતા રહીએ તો કદાચ અન્ય માટે એ વાત પ્રેરણા સ્ત્રોત બને અને આગળ જતાં આ એક મોટા પ્રવાહમાં પરિવર્તિત થાય, જે ખૂબ મોટા સમૂહ માટે મદદરૂપ કાર્ય કરવા પણ સક્ષમ બને. રાજુ નામનો એક બાળક, જેની ઉંમર 10-11 વર્ષની હતી, તે ઉનાળાના વેકેશનમાં પોતાના નાનાના ગામે રહેવા ગયો. તેના નાનાનું ગામ દરિયા કિનારે હતું. રાજુ એક સરળ સ્વભાવનો માયાળુ છોકરો હતો અને દિલનો ખૂબ સાફ હતો. તે કોઈનું દુઃખ જોતા તેને મદદ કરવા તત્પર થઈ જતો અને તેમને શક્ય તેટલી મદદ કરતો. એક સાંજે રાજુ એકલો દરિયા કિનારે રમવા પહોંચી ગયો. ત્યાં જઈ તેણે જોયું કે દરિયામાં હમણાં જ આવેલા તોફાનને લીધે ઘણી બધી સ્ટારફિશ કિનારે ખેંચાઈ આવી હતી અને તેમાંની ઘણી મોજા સાથે પાછી દરિયામાં ના જઈ શકી અને એટલે કિનારે રહીને તડપતી હતી. રાજુનું હૃદય આ દ્રશ્ય જોઈને દ્રવી ઉઠ્યું. તેણે રમવાના સાધનો બાજુમાં ફેંકી દીધા અને કિનારેથી સ્ટાર ફિશ હાથમાં પકડી દોડીને દરિયામાં ફેંકવાનું એક ઉમદા કાર્ય તેણે શરૂ કરી દીધું. તે વખતે ગામના એક વડીલ દરિયા કિનારે ચાલવા આવ્યા. તેમણે આ જોયું કે રાજુ એક એક માછલીને ઊંચકીને દરિયામાં ફેંકે છે, એટલે તેઓ રાજુ પાસે ગયા અને બોલ્યા કે તું બેટા વ્યર્થ મહેનત કરે છે, અહીં તો જો કેટલી બધી માછલીઓ પડી છે, તું આવી રીતે એક એક માછલી લઈ દરિયામાં ફેંકવા જઈશ, તેનાથી શું ફરક પડી જશે. રાજુએ તેમની સામે મંદ મંદ હસતા જોયું, એક માછલી પકડી દરિયા તરફ જઈને એ માછલીને દરિયામાં ફેંકતા જોરથી કહ્યું કે જુઓ દાદા, આ માછલીને તો ફરક પડ્યો ને. એમ કહી તે પાછો આવી બીજી માછલી પકડી દરિયા તરફ તેને પાછો દરિયામાં નાખવા દોડવા લાગ્યો. હવે પેલા વડીલને રાજુની આ વાત દિલમાં ઘર કરી ગઈ કે સાચી વાત છે, ભલેને એકને ફરક પડે. અને એટલે તેમણે પણ રાજુની સાથે દરિયા કિનારેથી માછલી ઊંચકી દરિયામાં પાછા ફેંકવાનું શરૂ કરી દીધું. આ બંનેને આમ કરતા જોઈ દરિયા કિનારે આવેલા અન્ય લોકોને પણ આ વાત સમજાઈ અને તેઓ પણ તેની સાથે જોડાઈ ગયા અને આમ આ સમૂહ દ્વારા મોટા ભાગની માછલીઓને પાછું જીવન મળવા લાગ્યું. ગામના બધા લોકો રાજુની પ્રશંસા કરવા લાગ્યા આ ઉમદા કાર્યને માટે. પેલા વડીલે રાજુનો આભાર માનતા કહ્યું કે બેટા, આજે તે અમને શીખ આપી છે કે મદદનું કાર્ય ગમે એટલું નાનું કેમ ના હોય, પણ તે કરવું જ જોઈએ. ગામ લોકોએ હવે નક્કી કરી લીધું કે દરેક જણ જ્યારે જ્યારે શક્ય હશે ત્યારે આવું સત્કર્મ કરતા રહેશે, એની પહેલ કરતા રહેશે, અને જ્યારે આવું કોઈ તોફાન દરિયામાં આવશે તો ત્યારબાદ બધા દરિયા કિનારે જઈ શક્ય તેટલી માછલીઓને એમના જીવન બચાવવામાં મદદ કરશે, તેમને દરિયામાં પાછા ફેંકશે. તેમણે એ પણ નક્કી કર્યું કે જરૂર સમયે આપણે બધા એકબીજાની મદદ કરીશું. જોયું મિત્રો, રાજુએ માછલી બચાવવાના સત્કાર્યની શરૂઆત ખૂબ નાના પાયે કરી, પણ ધીરે ધીરે આ કારવા મોટો થતો ગયો અને એક ઝુંબેશ બની ગયો. એક નાનું સત્કાર્ય પણ ખૂબ મોટી અસર છોડી જતું હોય છે. જો આ વાત સમજી આપણે પણ આપણાથી શક્ય હોય તેવી નાની કે મોટી મદદ જરૂરિયાતમંદોને કરવાનું ચાલુ રાખીએ, અથવા તો કોઈ સારું સામાજિક કાર્ય શરૂ કરીએ, જેમ કે કચરો ઉઠાવી લેવો, તો સમય જતાં
એ પણ એક જુવાળનું સ્વરૂપ લઈ મોટા સ્તરે પહોંચી શકે છે. આજની આ વાર્તાની શીખ જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી YouTube આ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડે અને આપણો પણ કારવાં મોટો થતો જાય. આવતા રવિવારે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની સિરીઝ NK વિચાર શ્રેણીમાં એક નવી ગુજરાતી મોટિવેશનલ વાર્તા સાથે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.